110 કિલોની મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ, હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા. જામનગર ખાતે આરોગ્યમંત્રીના વરદહસ્તે વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની 110 કિલોની કાશ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. અનાવરણ સમયે આકાશમાંથી પ્રતિમા ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. જામનગરમાં જાજરમાન ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના શુભ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદહસ્તે વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની 7.4 ફૂટ ઊંચી અને 110 કિલોની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અનાવરણ પહેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ તલવાર તેમજ સાફો અર્પણ કરી મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ પ્રતિમાનું અનાવરણ કરીને ચેતક પર સવાર શ્રી મહારાણા પ્રતાપને નમન કર્યા હતા તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે હેલિકોપ્ટરમાંથી પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ક્ષત્રિય પરંપરા મુજબનો તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટિત આ પ્રતિમા 7.4 ફૂટ ઊંચી છે તેમજ 110 કિલો વજન ધરાવે છે. મેવાડના મહારાણા ઉદયસિંહ બીજા તેમજ મહારાણી શ્રી જયવંતાબાઈના પુત્ર અને મુઘલોને પરાજિત કરનાર સિસોદિયા રાજવંશના મહાન યોદ્ધા શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમા જામનગરમાં ગૌરવ પથ પર કોર્ટ બિલ્ડિંગ સામેના સર્કલ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ સર્કલને મહાનગરપાલિકા દ્વારા 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી શ્રી મહારાણા પ્રતાપ સર્કલ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે શહેરના મુખ્ય માર્ગોમાંનો એક એવો ગૌરવ પથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉલ્લેખનીય છે કે ઉદ્ઘાટન પ્રસંગે આ પ્રતિમા રાત્રે વિશેષ લાઇટિંગથી ઝળહળી ઉઠી હતી. આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માળમ, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી ધર્મેશસિંહ જાડેજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, કલેક્ટર બી એ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા, મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી, ડીડીઓ વિકાસ ભારદ્વાજ, અગ્રણી શ્રી વિમલભાઈ કગથરા, કુસુમબેન પરમાર, પ્રકાશભાઈ બુભણિયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા તથા બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના ગૃહિણી સ્ત્રીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયે ઈ લોકાર્પણ તેમજ પ્રતિમાના અનાવરણ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે દ્વારા પત્રકારોને માહિતી પણ આપવામાં આવી હતી. થોડા તો નીચે રાખો ગુજરાત સરકારે જામનગર ખાતે નક્કી કરવાનું આયોજન કરેલ એના ભાગરૂપે આજે જામનગરમાં ગુજરાતનો સ્થાપના દિન ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આજે સવારમાં સત્યસાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં આજે આ સ્થાપના દિન નિમિત્તે સરકારશ્રી જુદી જુદી યોજનાઓના લગભગ 352 કરોડ રૂપિયાના કામોના લોકાર્પણ, ખાતમુહૂર્તો અને ભૂમિપૂજન, લગભગ 553 જેટલા કામોનું આ ગુજરાતના મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાને ભેટ આપી એ કાર્યક્રમ હતો. દિવ્યાંગોને જુદી જુદી સહાય યોજનાના લાભો આપવાનો કાર્યક્રમ હતો અને સ્ટેજ કાર્યક્રમ હતો. ત્યારબાદ શસ્ત્ર પ્રદર્શન પોલીસ ખાતા દ્વારા, રાજ્યમાં પોલીસ ખાતા દ્વારા જે વિવિધ કામો માટે અપનાવવામાં આવતા હથિયારો એનું શસ્ત્ર પ્રદર્શન હતું. ત્યારબાદ અહીં મહાનગરપાલિકાએ લગભગ 35 લાખ રૂપિયાના ખર્ચે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા, કાશ્ય પ્રતિમા, કે અમારા ધારાસભ્ય રીવાબાની મહેનતથી સફળ બન્યું, એનું પ્રતિમાનું અનાવરણ વિધિ હતી. છત્રી સમાજ સમગ્ર જિલ્લાનો, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના છત્રી સમાજે અમારા માનનીય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું, અમારું બધાનું ભવ્ય સન્માન કર્યું. આ બધા કાર્યક્રમો સવારના તબક્કામાં હતા અને હવે પછી બપોર પછી મોટો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા અને શહેરમાંથી લગભગ 25,000 થી 30,000 જેટલા લોકો ઉપસ્થિત રહી અને જુદા જુદા કલાકારોની કલાકૃતિઓને રસભેર નિહાળશે. આમ જામનગરમાં
ગુજરાતના સ્થાપના દિનની રાજ્ય સરકાર દ્વારા ભવ્ય ઉજવણી થઈ રહી છે અને એમાં સમગ્ર જિલ્લાની સમગ્ર શહેરની ચૂંટાયેલા